છોટી કાશી કહેવાતા જામનગરમાં આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રભુ શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી જૂનાગઢવાળા સુનિલબાબુ કથામૃત વહાવી રહ્યા છે. આજે આપણી સાથે છે સુનિલબાબુ, આવો તેમની સાથે ધર્મ સંવાદ કરીએ. બાપુ પ્રણામ. ખાસ કરીને જામનગરને છોટી કાશી કહેવામાં આવે છે, એટલા બધા શિવાલયો છે આ શહેર, અને શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. આપ કદાચ પહેલી વખત આવ્યા છો, શું કહેશો આયોજન વિશે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ. છોટી કાશી કહેવાતું જામનગર એટલે કે કાશી નગરીમાં આવી ગયા હોય એવું લાગે, કારણ કે અહીંયા તો ગલીએ ગલીએ ને શિવ મંદિરોને અનેક શિવની આરાધના અર્ચના થાય છે. આ જામનગરની અંદર મારી પ્રથમ કથા છે, પ્રવીણભાઈ અને વિશાલભાઈ ખખર એ બંને દ્વારા આયોજિત પ્રભુ શ્રી રામચંદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કથા છે. અતિ દિવ્ય અને અતિ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, કે એક બે વ્યક્તિઓથી આ કથાનું આયોજન ન થાય. કે મારી આમ તો હજી મારી નાની ઉંમર છે ને ચડતા પગથિયા છે, એટલે એવડું મોટું આયોજન મારા જીવનનું આપેલું આયોજન છે. એટલે અતિ દિવ્ય અને અતિ ભવ્ય રીતે આ કથાનું આયોજન કરવા અતિ ભવ્યતાથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પોથીને પધરાવી અને ભગવાન શિવના ગુણગાન જ બે દિવસથી ગવાય છે અને હજી આગળ 7 દિવસ સુધી ગવાશે. બાપુ, કથામાં વિવિધ ઉત્સવો ઉજવાતા હોય છે, ખાસ કરીને આ કથામાં એવા કયા ઉત્સવો છે એ વિશે માહિતી આપશો? ખાસ કારણ કે અત્યારની જીવનમાં જો લોકો રોજ ના આવી શકતા હોય એ ખાસ કોઈ ઉત્સવમાં સામેલ થઈ શકે એ માટેની ખાસ એવું મહત્ત્વના ઉત્સવ વિશે માહિતી આપશો? એ વાત જો તમે કહેતા હોય તો આજે શનિવાર આવે છે ત્યારે સતી પ્રાગટ્યનો પ્રસંગ આવે છે, એ પછી રવિવાર છે ત્યારે શિવ વિવાહનો પ્રસંગ આવે છે. જે શિવ વિવાહ છે એ ભગવાન ભોળિયાનાથની પૂતળાઓની સાથે અલૌકિક જાન લઈ અને જાનૈયાઓ આવશે અને અહીંયા લગ્ન મંડપ યોજાશે અને શિવનો વિવાહ થશે વ્યાસપીઠની સમક્ષ. અને બુધવારે આવતો જે બુધવાર છે ત્યારે 12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થશે, એ આ કથાના મુખ્ય પ્રસંગો છે. તો આજના જીવનમાં માણસ સમૃદ્ધ બહુ થતો રહ્યો છે, સમૃદ્ધિ વધી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મનમાં અશાંતિ છે, તો એ વિશે શું કહેશો આપ? આપ શું ઉપાય જણાવશો? જો ભાઈ, શાંતિ છે ને એ સંપત્તિથી નથી મળતી, સંપત્તિ છે એ સર્વસ્વ સુખ નથી. માણસ આ સોફો છે જેના ઉપર આપણે બેઠા છીએ, પૈસાથી આ સોફો ખરીદી શકે અથવા તો એમ કહીએ આપણા બેડરૂમની અંદર મખમલનું કાંદલું 1-2 લાખનો ખર્ચો કરીને બેડ એવો બનાવી શકીએ, પણ નિંદરને ન ખરીદી શકીએ. ઘરની અંદર 56 ભોગ આપણે બનાવી શકીએ પણ ભૂખ ન લગાડી શકીએ. એટલે મનને શાંતિ પમાડવા માટે થઈ, મનને શાંત રાખવા માટે થઈ, કેવલ અને કેવળ એક જ ઉપાય છે, ધર્મને શરણાગત થવું, ધર્મને શરણાગત થવું અને ધર્મને જ શરણાગત થવું, એ સિવાય બીજો ઉપાય નથી નથી નથી. જામનગરની જનતાને શું કહેશો? જામનગરની જનતાને તો આમ તો મારે બીજું તો શું કહેવું, કારણ કે ભક્તિમય કથા છે, પહેલે જ દિવસે એટલી બહોળી સંખ્યામાં વક્તાઓ હતા એટલે મને એમ થયું કે આ જનતાની અંદર ખૂબ ધર્મ સમાયો છે. ઘણી જગ્યાએ મંદિરોમાં દર્શન કરવા પણ ગયો છું, ઘણા સંતો મહંતો પણ પધાર્યા હતા, એટલે ભક્તિભાવથી બહુ બધા આનંદથી રહે છે. બસ કહેવા માટે મારે ખાલી એટલું છે કે આપણો જે સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ કઈ રીતે ટકી રહે, આપણો જે હિન્દુત્વનો ધર્મ છે એ ધર્મ કઈ રીતે ટકી રહે, અને આપણા ધર્મને આપણે કઈ રીતે જાળવી રાખીએ, એને આપણાથી કંઈ આપણે એમાં કંઈ વધારો ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આપણાથી એમાં કંઈ વિક્ષેપ ઊભા ન થાય એવા પ્રયત્ન કરીએ બસ. તો આ હતા સુનિલગીરી બાબુ, જેમણે સનાતન ધર્મનો ધ્વજ સદા ફરકતો રહે માટે સૌ પ્રયત્નશીલ રહે તો સંદેશ આપ્યો. નમસ્કાર, જય ભોલેનાથ, જય હિન્દ, જય હલાલ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.